subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું કક્ષા 2 વિષય હિન્દી પાઠ 26 યહ ક્યા પ્રશ્નાર્થ વાક્ય. તો બાળ મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 25 સમાનાર્થી અને વિરોધાર્થી વિશે અભ્યાસ કર્યો. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રશ્નાર્થ વાક્ય વિશે. તો ચાલો જોઈએ. તો બાળ મિત્રો, તમને એક અહીં ચિત્ર આપેલું છે. તે ચિત્ર શેનું છે તે ખબર ના હોય તો તમે શું કરો? હા, પ્રશ્ન પૂછો કે આ શું છે. પૂછો ને તો તેને કહેવાય પ્રશ્નાર્થ વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય હોય તેની પાછળ હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવામાં આવે છે. તો આ પહેલું ચિત્ર શેનું આપ્યું છે? ચિત્રમાં શું દેખાય છે તમને? સરસ, છત્રી. તો છત્રીને હિન્દીમાં કહેવાય છાતા. છાતા એટલે થશે છત્રી. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. આ શું છે? આ એટલે થશે યહ, ક્યા એટલે થશે શું, અને હે એટલે થશે છે. આ શું છે? તો આ શું છે? ચિત્રમાં શું આપ્યું છે? છત્રી. તો છત્રીને હિન્દીમાં આપણે કહીશું છાતા. તો ચાલો ઉત્તર લખીશું. યહ છાતા હે, એટલે કે આ છત્રી છે. ત્યાર પછીનું ચિત્ર છે ગ્લાસનું. તો ગ્લાસને હિન્દીમાં કહેવાય ગિલાસ. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? યહ ક્યા હૈ. તો ચાલો લખીએ. યહ ક્યા હે, એટલે કે આ શું છે? તો તેનું ઉત્તર થશે યહ ગિલાસ હે. તેનું ગુજરાતી શું થશે? આ ગ્લાસ છે. ત્યાર પછીનું ચિત્ર આવે છે કમળનું. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે યહ ક્યા હે, આ શું છે? આ કમળ છે. તો ચાલો લખીએ. યહ કમળ હે, આ કમળ છે. ત્યાર પછીનું ચિત્ર શેનું આપ્યું છે? ચિત્રમાં શું દેખાય છે તમને? પતંગ. તો આ ચિત્ર પરથી બનાવીશું આપણે પ્રશ્નાર્થ વાક્ય. યહ ક્યા હે, આ શું છે? તો ઉત્તર થશે યહ પતંગ હે, એટલે કે આ પતંગ છે. ત્યાર પછી આવશે ઘડિયાળ. તો ઘડિયાળનું પ્રશ્નાર્થ વાક્ય થશે યહ ક્યા હે, આ શું છે? તો કે યહ ઘડી હે, આ ઘડિયાળ છે. ત્યાર પછીનું ચિત્ર શેનું આપ્યું છે? પાનનું. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય થશે યહ ક્યા હે, આ શું છે? તો તેનું ઉત્તર થશે યહ પત્તા હે. તો તેનું ગુજરાતી થશે આ પાન છે. ત્યાર પછીનું ચિત્ર શેનું છે? માછલીનું. તો માછલીના ચિત્ર પરથી તેનું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? સરસ,
यह क्या है, आ शू छे, तो चलो उत्तर लखीशु, यह मछली है। तो तेनु गुजराती शू थसे, आ मछली छे। त्यार पछीनु जोईए पंखानु चित्र छे, तो तेनु प्रश्नार्थ वाक्य बनसे, यह क्या है, आ शू छे, तेनु उत्तर लखीए आपणे, यह पंखा है, आ पंखो छे। त्यार पछी जोईए आपणे स्वाध्याय, निम्न शब्द का उपयोग कर प्रश्नार्थ वाक्य बनाकर उसका उत्तर लिखे, એટલે કે નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવી તેનો જવાબ આપણે લખીશું. તો બાળ મિત્રો, પહેલા આપણને ચિત્ર આપેલું હતું, તેના ઉપરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય અને તેના ઉત્તર બનાવતા. તો હવે આપણને આપેલું છે શબ્દ, તો તેના ઉપરથી આપણે બનાવીશું પ્રશ્નાર્થ વાક્ય અને તેનો ઉત્તર. તો ચાલો જોઈએ, પહેલો શબ્દ કયો આપેલો છે? તો પહેલો શબ્દ આપેલો છે આપણને ઝંડા. તો ઝંડાનું પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીશું, યહ ક્યા હૈ, એટલે કે આ શું છે, તો તેનો ઉત્તર શું થશે? સરસ, યહ ઝંડા હે. તેનું ગુજરાતી થશે, આ ઝંડો છે. ત્યાર પછીનો શબ્દ આપેલો છે મછલી. તો વિદ્યાર્થી મિત્રો, મછલી એટલે કે માછલી ચિત્રમાં પણ આપેલી હતી અને અહીં પણ આપેલી છે. તો ચાલો આપણે તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ, યહ ક્યા હૈ, એટલે કે આ શું છે. યહ મછલી હે, આ માછલી છે. ત્યાર પછીનો શબ્દ આપેલો છે આપણને પાઠશાલા. તો પાઠશાળાનું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? સરસ, યહ ક્યા હૈ, તો તેનું ઉત્તર થશે, યહ પાઠશાલા હે. ત્યાર પછીનું આવશે ચોથું, ચોથો શબ્દ છે બાગ. તો બાગનું પ્રશ્નાર્થ વાક્ય બનશે, યહ ક્યા હૈ, તેનું ગુજરાતી શું થશે? આ શું છે, તેનો ઉત્તર થશે, યહ બાગ હે, આ બગીચો છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 26 પ્રશ્નાર્થ વાક્યો વિશે અભ્યાસ કર્યો. તો હવે પછીના લેક્ચરમાં આપણે પાઠ 27 ક્રિયાએ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.